मुस्कुराए विद्यालय विषय हिंदी एमां आजे आपणे एक नवी कविता जोईशुं। कवितानुं नाम छे धम्मक धम्मक आता हाथी अने कविताना कवि छे प्रयाग शुक्ल जे कोलकातामां जन्मेला अने एमने घणी बधी नवलकथाओ बाल साहित्यो अने आवी नानी नानी बाळक मित्रोए लघु वार्ताओ एटले के लघु कथा कहीए नॉवेल कहीए अने बाळकोने लगती कविताओ लखेली छे। तो एमने सुंदर मजानी एक हाथी उपर कविता लखेली छे। तो चलो आपणे पहेला एनुं गान करीए कि धम्मक धम्मक आता हाथी धम्मक धम्मक जाता हाथी अपनी सूंड उठाता हाथी अपनी सूंड गिराता हाथी अपनी सूंड हिलाता हाथी अपनी सूंड घुमाता हाथी धम्मक धम्मक आता हाथी धम्मक धम्मक जाता हाथी जब पानी में जाता हाथी भर भर सूंड नहाता हाथी कितने केले अपनी सूंड उठाता हाथी अपनी सूंड गिराता हाथी એટલે કે હાથી શું કરે છે કે એની સૂંડને ઊંચી કરે છે ઉઠાવી એટલે કે ઊંચી કરવી ગિરાવી એટલે કે નીચે કરવી હિલ અપની સૂંડ હિલાતા હાથી એટલે કે એની સૂંડને હલાવે છે અપની સૂંડ ઘુમાતા હાથી એટલે કે તે એની સૂંડને ગોળ ગોળ ઘુમાવે પણ છે। તમે જો ક્યારેય બાળક મિત્રો હાથીને જોયો હોય ને તો હાથી કેવો મસ્ત મજાનો અલમસ્ત થઈ અને પોતે ફરતો હોય છે। ઘડીકમાં એની સૂંડ ઉપર કરશે ઘડીકમાં નીચી કરશે અને આવે એટલે તો ધમ ધમ અવાજ આવવા માંડે। ત્યારબાદ અહીંયા આવે છે કે ધમક ધમક આવતા હાથી ધમક ધમક જાતા હાથી એટલે કે હાથી એકદમ જોશથી આવે છે અને જોશથી જાય છે। જોશથી એટલે ફટાફટ નહીં જોશ એટલે જુસ્સો એકદમ તેજથી આવે છે અને તેજથી જાય છે। આગળ જબ પાણી મે જાતા હાથી ભરભર સૂંડ નહાતા હાથી હવે તમને બધાને જ ખબર છે આપણે પર્યાવરણમાં પણ નંદુ વિશેનો પાઠ ભણી ગયા હતા એ પણ આખો હાથી વિશે હતો। તો બધાને ખબર કે હાથીને સૌથી વધુ શું ગમે તો હાથીને સૌથી વધુ પાણીમાં કે કાદવમાં રહેવું ગમે કારણ કે એથી એના શરીરને વહેણી પર પાણી છાંટી અને પોતાના શરીરને ઠંડુ રાખે છે। એમને ગરમી લાગે તો એના સુપડા જેવા કાન હોય ને એને હલાવી અને પવન નાખે છે। તો કે જબ 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 પાણીમાં જાતા હાથી હાથી જ્યારે પાણીમાં જાય છે ને ત્યારે જો અહીંયા ભરભર સૂંડ નહાતા હાથી એટલે કે એની સૂંડમાં પાણી ભરી અને પછી સૂંડ ઊંચી કરી અને પોતાના ઉપર જ રેડતા હોય છે। તો એવી રીતે એમ કે જ્યારે પાણીમાં જાય છે ત્યારે સૂંડ ભરી ભરીને નાય છે। તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય છે કે જબ હાથી પાણીમાં જાતા હૈ તબ ક્યાં કરતા હૈ અથવા હાથી પાણીમાં જાકર ક્યાં કરતા હૈ તો તમે લખી શકો કે પાણીમાં જાકર હાથી સૂંડ ભર ભર કર નહાતા હૈ। કિતને કેલે ખાતા હાથી યહ તો નહીં બતાતા હાથી હાથીને શું ભાવે સૌથી વધુ કેળા હવે હાથીને તો કેટલું બધું ખાવાનું જોઈએ તો તમને ખબર જ છે તો એ કેટલા બધા કેળા ખાઈ જાય છે પણ એ આપણને બતાવતો નથી। તો કે કિતને કેળે ખાતા હાથી યહ તો નહીં બતાતા હાથી તો આપણને એવો પ્રશ્ન પૂછાય કે હાથી અમે ક્યાં નહીં બતાતા હૈ તો આપણે કહી શકીએ કે કિતને કે હાથી કિતને કેળે ખાતા હૈ યહ અમે બતાતા નહીં હૈ। પછી આવે છે
कि धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, એટલે કે હાથી ધમક ધમક કરતો આવે છે અને ધમક ધમક કરતો જતો રહે છે। તો આ રીતે આપણે કવિતાનું તમારે પણ તમારી ચોપડીમાં આપ્યું છે તો તમારી ચોપડીમાંથી જોઈ અને તમે એને કરી શકો છો। એ ઉપરાંત જુઓ બાળક મિત્રો, અહીંયા આપણને એવું પણ પૂછી શકાય, એવો પણ તમને પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ हाथी पानी में जाकर अपने पानी कहाँ डालता है, तो कि हाथी सूंड भर भर कर पानी ऊपर डालता है। हवे जो अहियाँ कि अहियाँ आपने केटलाक समान विरोधार्थी शब्दों पर आमा मिली रहे, ये उपरांत आपने एक समान शब्दार्थ पण जोया कि जब पानी में जाता हाथी, तो पानी एटले शू बाळक मित्रों, गुजराती में आप कही प्रमाण कि गुजराती में शू कही आप पानी एटले जल नीर, हिंदी में शू कहवा पानी एटले के जल नीर, एने शरीर पण आपणे કહી શકીએ। અને હાથીને બીજું શું કહેવાય તમને ખબર છે બાળક મિત્રો? હાથીને બીજું કહેવાય ગજ। હાથીને બીજું સમાનાર્થી શબ્દ આપણે લઈએ ને તો હાથીને શું કહેવાય? ગજ કહેવાય, બરાબર। આના આધારે તમે કેટલાક વિરોધાર્થી શબ્દો પણ જોઈ શકો, જેમ કે આના તો જાના, ઉઠાના તો ગીરાના, હે ને, એવું તમને આવા બીજા તમને શબ્દ વિરોધી શબ્દો પણ આમાંથી તમે જોઈ શકો છો અને આપણે કયા એ પ્રમાણે પ્રશ્નોના જવાબ પણ આમાં બનાવી શકાય છે। તો તમારે બધાએ બાળક મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ કવિતા આપી છે તો એ તમારે બધાએ વાંચવાની છે અને આ કવિતા તમારે તૈયાર પણ કરવાની છે અને તમારા પાઠ્યપુસ્તકમાં તમારે આ તમારી નોટબુકની અંદર આ કવિતા તમારે લખવાની પણ છે। ત્યાર પછી છે પ્રશ્નો કે ઉત્તર લખીએ। આપણે કવિતા સમજી ગયા ને, એ કવિતાના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે। પહેલો પ્રશ્ન છે, હાથી કિસ તરહ આતા હે, તો આપણે કવિતામાં જોઈ ગયા હતા હાથી ધમક ધમક આતા હે, નહાને કે લીએ હાથી સૂંડ મેં ક્યાં ભરતા હે, તો નહાને કે લીએ હાથી સૂંડ મેં પાણી ભરતા હે। તો તમે અહીંયા ચિત્ર દોર્યું એમાં જોઈ શકો છો કે જો સૂંડમાં એને પાણી ભર્યું છે અને પછી પોતાના શરીર ઉપર નાખી રહ્યો છે। ત્રીજું છે, હાથી ક્યાં ખાકર નહીં બતાતા હે, ક્યાં અથવા હાથી ક્યાં ખાકર બતાતા નહીં હે, તો કે હાથી કેળે ખાકર બતાતા નહીં હે। ચોથું છે, હાથી પાણી મેં કહાં ડાલતા હે, હાથી પાણી કહાં ડાલતા હે ક્યો, તો તમને બધાને ખબર છે કે હાથી પાણી અપને શરીર પર ડાલતા હે, ક્યોંકિ ઉસે પાણી બહુત પસંદ હે, હાથીને પાણી ખૂબ જ ગમે। હાથી પાણી મેં જાકર ક્યાં કરતા હે, તો આપણે જોઈએ તો જબ પાણી મેં જાતા હાથી ભર ભર સૂંડ નહાતા હાથી, એટલે કે હાથી પાણી મેં જાકર ભર ભર સૂંડ નહાતા હે। તો આ હતા બાળક મિત્રો પ્રશ્નોના જવાબ જે તમારે તૈયાર કરવાના રહેશે। ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન છે, વિરુદ્ધાર્થી શબ્દ લખીએ, જેમ કે ઉઠાના તો શું આવે, ગીરાના, આના, તો એનું વિરુદ્ધાર્થી શું થશે, જાના, છોટા, તો એનું વિરુદ્ધાર્થી શું થશે, બડા, ઊંચા, તો નીચા। ત્યારબાદ પકડના તો છોડના, આ રીતે વિરોધાર્થી શબ્દો એ તમારે તમારા પ્રશ્નો જવાબ, કવિતા પ્રશ્નોના જવાબ અને વિરોધાર્થી શબ્દો એ તમારે તમારા નોટબુકની અંદર લખવાનું રહેશે અને કવિતા તૈયાર કરવાની પણ રહેશે। બાય બાય બાળક મિત્રો।